तो दिल्ली सहित देशभर में 13 राज्यों में पीएफआई 100 થી વધુ સ્થળો પર એનઆઈએ દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે। દરમિયાન ધરપકડ કરાયેલા 18 આરોપીઓને કોર્ટે 4 દિવસની એનઆઈએની કસ્ટડીમાં મોકલી આપ્યા છે। રાષ્ટ્રીય તપાસ એજન્સીએ ગુરુવારે લગભગ 100 સ્થળો પર દરોડા પાડ્યા, જેમાં અત્યાર સુધીમાં 106 થી વધુ પીએફઆઈ સભ્યોની ધરપકડ કરવામાં આવી। પીએફઆઈ અને તેના સભ્યો પર આતંકવાદ માટે ભંડોળ એકત્રિત કરવા, તાલીમ શિબિરો ચલાવવાનો અને લોકોને તેમની સાથે જોડવા માટે લાલચ આપવાનો આરોપ છે। આ દરોડા દિલ્હી, ઉત્તરપ્રદેશ, કેરળ, મહારાષ્ટ્ર, પુડુચેરી, આંધ્રપ્રદેશ, આસામ, કર્ણાટક, મધ્યપ્રદેશ, રાજસ્થાન, બિહાર, પશ્ચિમ બંગાળ અને મણિપુર વગેરે રાજ્યોમાં થયા હતા। સૌથી વધુ દરોડા કેરળમાં 39 અને તામિલનાડુમાં 16, કર્ણાટકમાં 12 અને આંધ્રપ્રદેશમાં 7 સ્થળોએ પાડવામાં આવ્યા। રાજધાની દિલ્હીમાં પણ 2 સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા। કેરળમાંથી સૌથી વધુ 22 અને કર્ણાટક અને મહારાષ્ટ્રમાંથી 20-20 સભ્યોની ધરપકડ કરવામાં આવી। તામિલનાડુમાંથી 10 અને રાજધાની દિલ્હીમાંથી 3 સભ્યોની ધરપકડ કરવામાં આવી હતી। જેનકા ઉદ્દેશ દેશ કે અંદર इस्लाम के नाम पर लोगों को बांटना, समाज को बांटना रहा है। कई जो देश विघातक जो कार्रवाई है उसमें उनके सदस्य जो सम्मिलित पाए गए हैं। जो सिमी थी, सिमी के बैन होने के बाद, उस पर पाबंदी लगने के बाद उसके काफी लोग पॉपुलर फ्रंट ऑफ इंडिया में आ गए। जिस प्रकार से इनकी कार्रवाई चल रही है, अपने लोगों को इकट्ठा करके, युवकों को, युवाओं को ट्रेनिंग दे करके, उसे सब ये लगता है कि ये देश के खिलाफ जो काम कर रहे हैं। सवाल एक ही है, उसका जवाब मोदी सरकार को देना चाहिए कि 8 साल से पीएफआई को बैन करने के लिए आपने पहल क्यों नहीं करी, जब आपके पास ये सारे सबूत थे। आप 8 साल से रोज ये बात कहते हो, अभी तक उसको बैन करने की आपने पहल क्यों नहीं करी? क्या ये आपकी डिवाइड एंड रूल राजनीति के खिलाफ है? हम तो स्वागत करते हैं, खुले मन से स्वागत करते हैं। कोई भी संस्थान हो जो भारत की भारत को तोड़ने का काम करे, जो भारत के तिरंगे का अपमान करे, उसके खिलाफ कड़ी से कड़ी कार्रवाई हो।